આપણે બધા જાણીએ છીએ કે દેવાયત પંડિતે જે જે ભવિષ્યવાણીઓ કરી અથવા જે જે આગમ ભાખ્યા એ સાચા પડ્યા છે। દેવાયત પંડિત એક એવા સંત છે જેના વર્ષો પુરાણા ભજનોની ભવિષ્યવાણી આજે સત્ય પડી રહી છે। આપણે ત્યાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની થઈ ગયા છે કે જેમનું બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે। આવા ભજનોને આગમવાણી કહેવાય છે અને દેવાયત પંડિતની જે આગમવાણીઓ હતી તે બધી સાચી પડતી હતી। અને દેવાયત પંડિતે જે જે ભજનોની રચના કરી હતી એમાં કંઈક ને કંઈક આગમ ભાખ્યું જ હતું અને એમને જે પણ આગમ ભાખ્યું હતું એ સાચું પડ્યું હતું। દેવાયત પંડિતને આગમના ભજનો કરવામાં સર્વશ્રેષ્ઠ મનાય છે। તેના આગમ હજી સુધી સચોટ મનાય છે। તેના કહેવા મુજબ ભગવાન કૃષ્ણ કળિકાળમાં નકળંકનો અવતાર ધરીને પૃથ્વી પર અવતરશે અને એવું કહેવાય છે કે આગમ હોય તો એ દેવાયત પંડિતના જ હોય જે સાચા પડે છે। અને દેવાયત પંડિતની અમુક ભવિષ્યવાણીઓની વાત આજના આ વિડીયોમાં કરશું જેમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાનો અંત ક્યારે થશે। આગમવાણી કરવામાં ત્રણ લોકોના નામ સર્વશ્રેષ્ઠ ગણાય છે જેમાં એક દેવાયત પંડિત છે, બીજા છે શરવણ ઋષિ અને ત્રીજા છે સહદેવ અને પછી દેવાયત પંડિત અને જેનું કીધેલું સાચું જ પડે છે। ધર્મના બંધનોને પાર કરીને માનવીય મોહબતનો માર્ગ ખોલનાર આ ઓલિયો જ્યારે તંબુર હાથમાં લઈને ભવિષ્યવાણી ભાખતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો હતો। આ વિડીયો જોઈને તમે જાણી શકશો કે તેમણે જે જે વાતો કરી હતી એ આજે સાચી પડી રહી છે। અને દેવાયત પંડિતે 15મી સદીમાં કહ્યું હતું કે જે આપણી પૃથ્વી છે તે કોઈ પણ આધાર વિના આકાશમાં ભ્રમણ કરે છે। એમણે ત્યારે કીધું હતું જ્યારે કોઈ એવા આધુનિક સાધનો ન હતા જેના વડે આ બધું જાણી શકાય, પરંતુ જ્યારે નાસાએ 1969માં સૌથી પહેલી વખત ચંદ્રમા ઉપર રોકેટ મોકલ્યો ત્યારે બધા લોકોને ખબર પડી કે આપણી પૃથ્વી કોઈ પણ ટેકા વિના આકાશમાં ભ્રમણ કરે છે। પરંતુ આ વાત 15મી સદીમાં દેવાયત પંડિત કહી ગયા હતા। તેમણે તેમના એક ભજનમાં એવું જણાવ્યું હતું અને એ ભજન હતો ગુરુ તારો પાર ન પાયો। એમાં એવું કહ્યું હતું કે જમીન આસમાન મૂળ વિના મંડાયું, થંભ વિના આભ ઠેરાવ્યો, ગુરુ તારો પાર ન પાયો। હવે વાત કરીએ દેવાયત પંડિતની દુનિયા ખતમ થવાની અમુક ભવિષ્યવાણીઓની જે હવે સાચી પડવા લાગી છે। તમને જેમ આગળ વાત કરી એમ દેવાયત પંડિતની ભવિષ્યવાણીઓ સર્વશ્રેષ્ઠ મનાય છે અને તેમણે જે પણ આગમ ભાખ્યા છે એ હજી સુધી સાચા પડ્યા છે। દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં મુખ્ય આવે છે એ તો આપણે બધા જાણીએ છીએ, જેના લેખાજોખા સાચા જ પડતા હતા। અહીં તમે જાણી શકશો કે તેમણે કરેલી ઘણી બધી વાતો આજે સાચી પડી રહી છે। તેમના એક ભજનમાં કહેવામાં આવ્યું છે કે દેવાયત પંડિત દાડા દાખવે સુની લ્યો દેવડદે નાર, આપણા ગુરુએ સત ભાખ્યા જૂઠડા નહીં રે લગાડ, લખ્યા રે ભાખ્યા સોય દિન આવશે દેવાયત પંડિત દાડા દાખવશે। દેવાયત પંડિત આ ભવિષ્યવાણી દેવડદે નારને સંભળાવે છે। તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે આ પરંપરા તેમને ગુરુ પાસેથી મળી છે। હવે દેવાયત પંડિતે આગળ શું કહ્યું હતું એ જાણીએ। દેવાયત પંડિતે આ ભજનમાં આગળ કહ્યું હતું કે પહેલા પહેલા પવન ફરકશે, નદીએ નહીં હોય નીર, ઓતર થકી રે સાયબો આવશે, સાયબો એટલે કે ભગવાન કલ્કીનો અવતાર, મુખે હશે હનુમો વીર। એમાં એવું જણાવ્યું છે કે પહેલા પહેલા તો પવન આવશે એટલે વાવાઝોડા થશે, પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે, પછી ઉત્તર દિશાથી સાયબો આવશે। જેમ તમને આગળ જણાવ્યું એમ સાયબાનો અહીં અર્થ થાય છે ભગવાન કલ્કીનો અવતાર અથવા જે ભગવાન કલ્કી ભગવાન વિષ્ણુના અવતાર છે તેના રથ ઉપર હનુમાનજી બિરાજેલા હશે અને જ્યારે તેમનો અવતાર થશે ત્યારે આ દુનિયા બહુ જ સંકટમાં હશે એવું દેવાયત પંડિત કહે છે। ધરતી માથે રે હેમર હાલશે સુના નગર મોજાર, લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં એની હોય રાવ કે ફરિયાદ। દેવાયત પંડિત એમના આ આગમોમાં જણાવે છે કે ધરતી ઉપર યુદ્ધના વાહનો ચાલવા લાગશે, નગર સૂનું થવા લાગશે, લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે, છતાં કોઈ ફરિયાદ નહીં કરે। આ તેમના ભજનમાં સંપત્તિ અને સ્ત્રી બંનેને લક્ષ્મીનો રૂપ માનવામાં આવ્યો છે અને આજે આપણે જાણીએ છીએ કે બંને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવામાં નથી આવતી। આ દિવસો તો આવી જ ગયા છે। પોરો રે આવ્યો સંતો પાપનો, ધરતી માંગે છે ભોગ, કેટલાક ખડગે સંહારશે કેટલાક મરશે રોગ। દેવાયત પંડિત કહે છે કે સંતો પણ પાપનો આશરો લેશે અને ધરતી ભોગ માંગવા માંડશે,
धरती माणस पशु पक्षी वनस्पति नो संहार करवा लागशे, युद्धो थशे अने घणा रोगो थी मृत्यु पामवा लागशे। દેવાયત પંડિતે આ બધું 15મી સદીમાં કહ્યું હતું અને હમણાં એવું લાગે છે કે જે કોરોના વાયરસ આવ્યો છે એનાથી બધા મૃત્યુ પામે છે અને તેમણે જે જે વાતો કહી હતી એ આજે સાચી પડી છે। હવે જાણીએ તેમના ભજનમાં આગળ શું વાત કરવામાં આવી છે અને દેવાયત પંડિતે આગમના એંધાણ શું શું કર્યા છે। ખોટા પુસ્તક ખોટા પાનિયા ખોટા કાજીના કુરાન અસલ જાદી ચૂડો પહેરશે એવા આગમના એંધાણ। આ એંધાણમાં દેવાયત પંડિતે કહ્યું છે કે પુસ્તકો ખોટા પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત નહીં રહે। કાજીના કુરાન આને બધા ધર્મગ્રંથો સાથે સરખાવવામાં આવ્યું છે એટલે કે શાસ્ત્રો અને ધર્મગ્રંથોની વાતો કોઈ નહીં માનશે અને હમણાંના સમયમાં આવું બની રહ્યું છે। શાસ્ત્રો અને ધર્મગ્રંથોની વાતો કોઈ માનતો નથી, જે સાચો સુરવીર હશે તે બાયલાની જેમ બેસી જશે, આવા ભવિષ્યના એંધાણ પંડિતજીને દેખાઈ રહ્યા હતા। અને આવા આગમોની અંદર દેવાયત પંડિતે અમુક એવી પણ ભવિષ્યવાણીઓ કરી હતી જે સાચી પડી। એમાં એક હતું કે ઉકરડા ઉપર દીવા બળશે જે આજની સ્ટ્રીટ લાઇટ છે એ, અને પડીકે પાણી વેચાશે જે પાઉચ પાણીના વેચાય છે તે। હવે જાણીએ દેવાયત પંડિતે અમદાવાદના કાંકરિયા તળાવને અનુસરીને એક ભવિષ્યવાણી કરી હતી તે। કાંકરીએ તળાવે તંબુ તાણશે સો સો ગામની સીમ, રૂડી દિશે રળિયામણી ભેરા અર્જણ ભીમ। દેવાયત પંડિત કહે છે કે કલ્કી અવતાર જે ભગવાન વિષ્ણુના અવતાર છે એ કાંકરિયા તળાવ ઉપર તંબુ બાંધશે અને અર્જુન અને ભીમ તેમની સાથે આવશે। આવા દિવસો આવશે કે કલ્કી અવતાર સીધા કાંકરિયા તળાવ પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરી શકે છે, પરંતુ આ સમયને હજી વાર છે। કેટલાક ભવિષ્ય વક્તાઓ કહે છે હજી કળિયુગને ઘણું વાર છે અને આ બધું કળિયુગના અંત સમયમાં થશે। હવે જાણીએ દેવાયત પંડિતે પોતાના આ ભજનમાં આગળ શું કહ્યું છે। જતી રે સતી અને સાબરમતી, ત્યાં હશે સુરાના સંગ્રામ, કાયમ કાણિંગાને મારશે નકડંગ ધરશે નામ, યોગીઓ અને સત્યો પોતાના યોગ અને સતીત્વ મૂકશે અને સાબરમતીના કિનારે થશે સુરાઓના સંગ્રામ એટલે યુદ્ધ, જે કાળા કામ કરનારા હશે તેવા કાણિંગાઓને દુષ્ટોને મારશે તેનું નામ હશે કલ્કી અવતાર અથવા જે દેવાયત પંડિતે કહ્યું છે નકળંક અવતાર। આવા દિવસો આવશે કે તે નકળંક નામે અવતાર ખોટા કામ કરનારાઓને સજા આપશે। દેવાયત પંડિતે આગળ જણાવ્યું છે કે ઉત્તરખંડેથી સાહેબો આવશે, આવે મારા જુગનો જીવન, કળિયુગ ઉથાપી સતયુગ સ્થાપશે એવું બોલ્યા દેવાયત પીર। ઉત્તર દિશામાંથી સાહેબો આવશે એનો અર્થ એ થાય છે કે ઉત્તર દિશામાંથી ભગવાન કલ્કી આવશે અને કળિયુગની દુષ્ટતાનો સંહાર કરશે, ફરી સતયુગની સ્થાપના કરશે, આવા લેખાજોખા દેવાયત પીર કરી રહ્યા છે। અને આગળ તમને જણાવ્યું એમ આ જે દેવાયત પંડિત હતા તેઓના લેખાજોખા સાચા પડતા હતા, તેઓએ જે જે કહ્યું હતું એ હમણાં બની રહ્યું છે અને આવનાર ભવિષ્યમાં એવું જ બનશે, તેમણે જે આગળ ભવિષ્યવાણીઓ કરી।